એસ લાઇવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો એસ લાઇવ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો એસ લાઈવ વિશેષ માં આજે આપણે વાત કરીશું ડબોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા વિશે કે જેમણે કોરોના મહામારીમાં પોતાના વિસ્તારમાં પોતે તો જાગૃત રહી બીજા પ્રજાજનોને પણ એટલા જાગૃત કર્યા કે જેનાથી કોરોના મહામારી સામે અટકાવવાના અથાગ પ્રયત્નો પ્રજા સાથે રહીને કર્યા અને જેના લીધે પરિણામો પણ સારા જોવા મળ્યા તો આપણે વાત કરીએ શૈલેષ મહેતા વિશેની વડોદરા જિલ્લાના ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા વિશે આપણે વાત કરી રહ્યા છીએ શૈલેષ મહેતાએ કોરોના મહામારીમાં પ્રજાજનોની અને પોતાના વિસ્તારના લોકોની પડખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો અને જેમાં તેઓ દરેકે દરેક કાર્યમાં આયોજનબદ્ધ રીતે કાર્ય કર્યું જેના કારણે કોરોના મહામારીનો વ્યાપ અટક્યો અને આની સાથે જ પ્રજાજનોમાં પણ જાગૃતિ આવી અને આ જાગૃતિ ફેલાવવા માટે તેઓએ દિવસ રાત મહેનત કરી પ્રથમ તો આપણે વાત કરીએ તો તેઓએ ડબોઈ અને એ આસપાસના વિસ્તારોમાં વેપારીઓને ભેગા કર્યા વેપારીને ભેગા કરી અને દરેકએ કઈ રીતે વેપાર ધંધો કરવો જોઈએ અને કેટલા વખત રજા રાખવી જોઈએ સાથે સાથે જ આ ગ્રાહકને પણ કોઈ તકલીફ ન પડે આ વિસ્તારના લોકોને તકલીફ ન પડે એવું એક આયોજન વેપારીઓ સાથે બેસીને કર્યું તેવી જ રીતે તેમણે સફાઈની એક યોજના જાહેર કરી જેમાં પોતે પણ સફાઈ સ્વચ્છતા રાખવા માટેના કાર્યમાં જોતરાઈ ગયા અને તેમની ટીમ દ્વારા દરેક નાના નાના ગામોથી લઈ અને નાના ટાઉન સુધીના દરેક પોતાના વસ્ત વિસ્તારમાં આવતા દરેક શહેર નાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને એકઠા કરી સફાઈની સ્વચ્છતા અભિયાનનું એક અભિયાન પણ ઉપાડ્યું અને જેના ફળ એક સ્વચ્છતા તરફ લોકોમાં જાગૃતિ આવી આવી જ રીતના જે જરૂરિયાતમંદ હતા તો એમના માટે પણ એમણે એક વિશેષ આયોજન કર્યું જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ તેમજ તે ઉપરાંત તેમને જોઈતી જીવન જરૂરિયાતની વસ્તુઓને પણ આપવા માટેનું આયોજન તેમણે કર્યું તેમની ટીમે આ અથાગ મહેનત કર્યું સંપૂર્ણ આયોજન પણ શૈલેષભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું તેવી જ રીતે એક આયોજન કરવામાં આવ્યું કે કોઈ પણ ડૉક્ટર હોય તો એને પીઈ કીટ મળે તેવું પણ એમણે એક આયોજન કર્યું અને આ આયોજનના ભાગરૂપે કોરોના મહામારી જ્યારે શરૂ થઈ ત્યારે પણ મોંઘા ભાવની કોરોના કીટ પર ખરીદીને ડૉક્ટરને આપવામાં આવી આમ તેઓએ ડૉક્ટરો પોતાના પ્રજાજનો સાથે વેપારીઓ અને એ બધાનું એક સંયુક્ત આયોજન કરીને એક અલગ વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું અને આ વ્યવસ્થા તંત્રની સાથે જ કોરોનાને કેમ અટકાવી શકાય તેના માટેનો અથાગ દિવસ રાત મહેનત કરી અને હજુ પણ તેઓ આ મહેનત સદંતર ચાલુ રાખી છે સતત લોકોને જાગૃત કરી રહ્યા છે સાથે સાથે જ અલગ અલગ ટીમો બનાવી સૌ સવારથી જ દરેકે દરેક ગામ દરેકે દરેક સિટી તાલુકા વાઇઝ જે આયોજન છે એમાંથી માહિતી મેળવી એમને જરૂરતી જરૂરિયાતને પહોંચતી વળવા માટે તેઓ આયોજન અને સક્રિય રહ્યા છે આવી જ રીતે તેમણે ક્રમબદ્ધ એક આયોજન એવું પણ કર્યું કે તેમની પોતાની અલગ અલગ ટીમો બનાવી અને ટીમો પણ ત્યાં દરેકે દરેક ગામ અને વિસ્તારમાં તેનું ધ્યાન રાખે સાથે જ તેમણે સરકાર અને સ્વયંસેવકો સાથે મળીને એક સુંદર કાર્ય કેવી રીતના કરી શકે અને એનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું પ્રજાજનો માટે તો તેમણે સો ટકા સારું કાર્ય કર્યું જ પણ તેની સાથે સાથે સરકાર અને પ્રજાજનોને કોઈ ન તકલીફ પડે તેવું એક સેતુનું કામ પણ તેમણે કર્યું આ જ વિસ્તારના ડબોઈ વિસ્તારના આ એક અનોખા આપણે કહી શકાય તેવા ધારાસભ્યશ્રીએ પોતાનું આયોજન અને પોતાની આગવી અલગ વ્યવસ્થાથી કોરોના સંક્રમણને અટકાવવાના અથાગ પ્રયત્નો કર્યા સાથે સાથે લોકોને જનજાગૃતિ માટેના કાર્યો કર્યા દરેક વસ્તુનું આયોજન માસ્ક વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત જેને દવાઓની જરૂર હતી તો દવાઓનું આયોજન કરવામાં આવ્યું આમ દરેકે દરેક વસ્તુઓનું ક્રમબદ્ધ આયોજન જાગૃતિ અને તે જાગૃતિને કારણે ડભોઈ વિસ્તારમાં સંક્રમિત લોકોની સંખ્યા ઓછી થાય તેવું આયોજન કર્યું અને આ આયોજન સતત જ્યારથી કોરોના જાહેર થયો છે ત્યારથી અત્યાર સુધી અને હજુ પણ એ અવિરત સેવાના કાર્યમાં તેઓ લાગી રહેલા છે અને આ સેવા થકી લોકોને જાગૃત પણ કરી રહ્યા છે તો આ જ વાત હતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વિશેની આવા જ એક અનોખા ધારાસભ્ય સાથે ફરી મળીશું મને આપો રજા નમસ્કાર